Upasana dharakam guru harim yagnam tathā yoginam prityevam pramukham jagat guru varam sri ji swaropam mudā. Sajanand Swami Maharaj Nijay, Akshar Purushottam Maharaj Nijay, Bhagat Ji Maharaj Nijay, Shastri Ji Maharaj, Yogi Ji Maharaj Nijay, Pramukh Swami Maharaj Nijay. Swaminare Vachanavrat Gadhada Antya Prakaranu 25 Sri Ji ni Prasannatanu ખરા ભક્તનું સ્વામિના હરે સંવત 1885 ના કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની અસરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. એટલે ઈચ્છા તો રાખવી મારે કહે છે, કારણ કે આ બીજું આપણે ધર્મ દાન બધું કરીએ એમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ જાતની ફળની ઈચ્છા રાખવી નહીં, કારણ કે કંઈ ફળ ઈચ્છા રાખે એટલે સકામ ભાવ કહેવાય. આપણે કંઈ સેવા કરીએ, ભક્તિ કરીએ, જે કંઈ વ્રત દાન પુણ્ય કરીએ એમાં ફળની ઈચ્છા હોય કે આટલું કરીએ એટલે આટલું મળે, બિઝનેસ ટાઈપ કહે છે ને, બિઝનેસ વેપાર ટાઈપ થઈ જાય, વેપાર કે આટલું કરે એટલે આટલો વેપાર આપણને સામેથી સીધ મળે, લાભ મળે એમ દાળિયા. આ વેપારી લાઈનની વાત છે ને આપણે કે તરત ભાઈ આમ કરીએ એટલે આટલું સામું મળવું જ જોઈએ એમ એમ મારે કે આ શાસ્ત્રોમાં વાત કરી છે કે કોઈ ફળની ઈચ્છા રાખવી નહીં, જે કરવું એ રાજ કરવા માટે કરવું, પણ મહારાજ કે એટલી ઈચ્છા તો રાખવી નહીં તો પછી હાવ એ તમો ગુણમાં ચાલ્યું જાય, એનું અભિમાન આવી જાય. એટલે એટલી ઈચ્છા રાખવી એ મારા સમજાવશે કઈ જાતની ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના આમ તો કરે તો તેને તમો ગુણી કહેવાય. તમો ગુણ એમાંથી પ્રવૃત્તિ થાય, અહમ આવી જાય કે મેં તપ કર્યું છે, મારા જેવો આવો કોઈ નથી, એમ સહેજ કંઈ ભાવની અંદર આવી જાય આમ તો એમને એમ કરે તો. પણ ભગવાનની પ્રસન્નતાને માટે જ કરવું એમાં કોઈ વાંધો ના આવે એટલે મારા જે સમજાવે છે. માટે ભગવાનની ભક્તિ આદિ જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું, કેવળ ભગવાન રાજી થાય એટલા માટે કરવું, કારણ કોઈ ફળની આશામાં છે નહીં, કોઈ જગતના સુખ માટે નહીં કે આપણે જગતમાં મોટપ મળી જાય, કંઈક સારી રીતે સિદ્ધિ મળી જાય, એવા કોઈ ફળની આશાએથી કંઈ કરવું નહીં. કરવું તો એટલી આશા રાખવી કે ભગવાન રાજી થાય, હું જે કંઈ કરું, વ્રત દાન ભક્તિ સેવા સમાગમ જે કંઈ કરું છું એમાં ભગવાન મારા પર રાજી થાય, કેટલી ફળ ભગવાનની પ્રસન્નતારૂપ ફળની આશા રાખે એટલે નિષ્કામ ભાવ, જેની અંદર કોઈ જાતનો સકામ ભાવ નહીં. સકામ ભાવથી જે કંઈ સુખી છે એ સુખ તો મળે તો ખરું, પણ વળી પાછું એમાં આવી જાતનો ભાવ આવી જાય ને એમાં વળી પાછું આપણે એમાં એ વસ્તુની થઈ જાય. મળે તો ખરું, ભગવાન છે એટલે જે ભાવથી તમે ભક્તિ કરો એ ફળ તમને મળે એમાં તો ના નથી, પણ સ્વાઈ કે પછી એમાં બંધન થાય ને એમાં વળી પાછું લાંબુ થઈ જાય. અને પેલું તો કેવળ નિષ્કામ ભાવથી, કોઈ ફળની આશા નહીં, ભગવાન જ પ્રસન્ન થાય એ સિવાય બીજી કાંઈ વાત નહીં, તો મારે કે એના કરીને આપણે અક્ષરધામની પ્રાપ્તિ થાય, નિષ્કામ ભાવની વસ્તુ થઈ ગઈ કે જેમાં કોઈ ભાવના જ નહીં. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્થા મુક્તિ આદિ ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય અને ગરીબ ઉપર ન થાય એમ નથી. ભગવાનની પ્રસન્નતા છે એ દરેક ઉપર થાય છે. કોઈ જાણે બહુ પૈસાવાળા હોય, બહુ સારા રૂપાળા હોય, બહુ સત્તાવાળા હોય, એવી જાતના માણસો પર થાય અને બીજી સામાન્ય કે એવા પણ ના થાય એવું નથી. ભગવાનને તો ગમે તેવો ભક્ત હોય, ગરીબ હોય, તવંગર હોય, સામાન્ય હોય, રૂપાળો હોય કે કદરૂપ હોય, વિદ્વાન હોય, અભણ હોય કે ન ભણેલો હોય,
આવ ભિખારી હોય ગમે તેવો હોય, પણ ભગવાનની પ્રસન્નતા દરેકના ઉપર થાય છે. જેને પોતે ભાવથી, અંતસ્કરણના ભાવથી ભજે છે અને એની ભક્તિ કરે છે, એના બધા ઉપર ભગવાનની પ્રસન્નતા થઈ જાય છે. એટલે એવું નથી કે આપણા ઉપર ન થાય, કે બહુ મોટા મોટા હોય એના ઉપર થઈ જાય, અને આપણે સામાન્ય ગરીબ માણસો આપણા ઉપર ક્યાંથી થાય. તો હજુ ભગવાનને એવું કંઈ છે, 56 ભોગ દુર્યોધનના ત્યાગ કર્યા અને વિદુરની બાજી જમ્યા. એને કેવું હતું, નકર શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે ત્યાં પુષ્ટિ કરવા માટે જયા ત્યાં દુર્યોધન તો રાજા, એટલે એની રીતે ઠાળથી સ્વાગત બધું અને જમવાનું ભોજન 56 જાતના ભોગ બધા ગોઠવી દીધા. અને પણ શું એને ભાવ શું હતો કે આ જગતના મોટા માણસ તરીકે આપણે એનું રાખવું જોઈએ, કંઈક બોલાવે એટલે આપણી લોકમાં પ્રતિષ્ઠા વધે, જો એ ના કરીએ તો લોકમાં પ્રતિષ્ઠા ઘટે. એ ભાવથી એ કૃષ્ણનું એમને સ્વાગત ને આ બધું ગોઠવેલું. પણ એને અંતસ્તરમાં એમ નહીં કે આ શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને મારે ત્યાં આવે તો હું પવિત્ર થઉં, અગર તો મારું ઘર પવિત્ર થાય ને મારું કલ્યાણ થાય, એ ભાવ નહોતો એની અંદર. એક જ ભાવ હતો કે મારી પ્રતિષ્ઠા વધે લોકની અંદર, નહીં તો લોકો વળી આમ કહેશે કે હા ભાઈ તમે આવો સત્કાર ના કર્યો, વિવેક ના કર્યો, એમ થાય ને એટલા માટે એને ગોઠવેલું. પણ એ ભાવ નહોતો એની અંદર. અને વિદુરમાં ભાવ હતો કે ભગવાન આપણે ત્યાં પધારે તો આપણે પવિત્ર થઈએ, આપણું કલ્યાણ થાય, આપણું અંગીકાર કરીને આપણી સેવા, એમ ભાવ ભગવાન સાક્ષાત એમ માનીને એને એનો સત્કાર હતો. તો ભગવાન ત્યાં ગયા ત્યારે શું એ ભગવાન છે એ ગમે તેના ઉપર ભાવ પર અંતરનો હોય છે રાજી થાય છે, કે ગરીબ ઉપર તવંગર કે આમ તેમ એવી વસ્તુ નથી. પત્રમ પુષ્પમ ફલમ તો એમ માર્ગે, કે પછી જે આપણી પાસે હોય યથાશક્તિ જે કંઈ ભગવાનને અર્પણ ભગવાન કરીએ તો ભગવાન એનાથી પણ રાજી થાય. આપણા ભાવ જોઈએ છે ને, અંતરનો શુદ્ધ ભાવની વસ્તુ છે. ભાવ વિનાની ભક્તિ શું કામ આવે, ભાવ ન હોય ને ભક્તિ બહુ દેખાડે તો એને કાંઈ નહીં. ઉપરનો દેખાવ કેટલા બહુ જ કરતા હોય પણ અંતરમાં પાછું કશું જ ન હોય, એનાથી ભગવાન રાજી થતા નથી. અંતરની ભક્તિ ભગવાનને જોઈએ છે, ભાવથી પોતે ભગવાન અર્પણ કરે તોય રાજી થઈ જાય. લો એના ઉપર એવું કશું નથી. ઓલા જેતલપુરના મહારાજે વાત કરી, ઓલા ભાઈ મઠનો રોટલો ને ભાજી જમીને રાજી થઈ ગયા હતા, કે અને સગરામ વાઘરીને ત્યાં મહારાજ પધાર્યા ત્યારે જો એની એવી ભક્તિ હતી તો એના ઝૂંપડામાં જઈને બેઠા. એને એવું કહે છે મહેલ હોય મહેલવાળાને ત્યાં જઈને જ બેસવું અને ત્યાં જ રાજી થાય નહીં, પણ એનો એવો ભાવ હતો તો એના ઝૂંપડામાં જઈને એ બેસીને પણ મહારાજ ભગવાન તો રાજી થઈ ગયા. એટલે અનેક ઉપચારો કોઈની પાસે હોય તો કરે, અનેક સામગ્રીઓથી કોઈ સેવા કરે, અને આપણી પાસે કાંઈ ન હોય તો ભગવાનને પુષ્પ લઈને આટલું અર્પણ કરીએ તો ભગવાન પોતે રાજી પ્રસન્ન આપણા ઉપર થઈ, આપણા ભાવથી અર્પણ કરીએ તો એટલું. પણ રાજાદાન ને પ્રજા સ્નાન, રાજા છે લાખો રૂપિયાનું દાન કરે અને પ્રજા છે દુપકી મારી આવે ગંગા જમુનામાં જઈને ગેલા વગર જય સ્વામિનારાયણ, તો એનું પુણ્ય એટલું થઈ જાય ને. કહો સ્નાન એટલું કરે એટલું પુણ્ય, ઓલો જે લાખો કરોડનું દાન કરે એટલું એને પુણ્ય પ્રાપ્ત થઈ જાય. ભાવથી પ્રેમથી ભગવાનને એ રીતનું અર્પણ કરે કે ભાઈ આપણે કાંઈ નથી, અમે હાથ જોડીને આપણે નમસ્કાર કરીએ છીએ તોય ભગવાન તો રાજી થઈ જાય. એટલે ભગવાનની પ્રસન્નતા આપણે સરળ અંતસ્કરણના ભાવથી ભક્તિ કરીએ તો એના ઉપર થઈ જાય. એટલે આપણે એમ નથી માનવું કે આવા મોટા ઉપર થાય ને આપણા ઉપર ન થાય. શું ધારીએ ભગવાન રાજી પણ બધા ઉપર થાય, આપણે ભક્ત છીએ અને સારા ભાવથી આપણે ભક્તિ કરીએ તો બધા ઉપર ભગવાનનો એવો રાજીપો થઈ જાય છે. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય અને ગરીબ ઉપર ન થાય એમ નથી. હા, કોઈની પાસે ખૂબ બધી સામગ્રી હોય તો અનેક જાતની બધી ભગવાનની હીરા ને માનિક ને જવેરાત ને લુગડા ને વસ્ત્ર ને પત્ર ને બધું ઘણું જાતની સામગ્રી ભગવાનને અર્પણ કરી સેવા અને ભક્તિ કરે, અને કોઈની પાસે કાંઈ જ ન હોય ત્યારે એના ભગવાન કહેવાય. ભગવાન તો એના ઉપર રાજી થાય જો એનો ભાવ એ રીતે સાચો છે, અને વગર ભાવનું એ એટલું બધું અર્પણ કરે તો ભગવાન એને સામુંય જુએ નહીં, અને પેલો સામાન્ય રીતે પોતે પોતાની પાસે શક્તિ છે એનાથી અર્પણ કરે તો એ રાજી થઈ જાય. ગરીબ હોય અને શ્રદ્ધા સહિત જળ પત્ર ફળ ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. એટલામાં પણ રાજી થાય, પત્રમ પુષ્પમ ફલમ તો એમ કહ્યું છે. હા, કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક કરી કોઈક લઈ આવે તો તેને ગામ આપે. ભગવાન કેવા મોટા છે એના પર માર્ગ કે જેમ કોઈ રાજા હોય. હવે રાજા છે એનું મન બહુ મોટું જ હોય ને, રાજા છે ગાદીએ બેઠો એનું મન સહેજ જ મોટું થઈ જાય. એટલે એ મન મોટું હોય તો કોઈ જઈને પેલા જે આપણે 12 કે 4 કેવા લોકો હોય એની પ્રશંસા માટે એનો શ્લોક બનાવેલા ને, એટલે શ્લોક બનાવે એમ કહે તો એને ગામ આપી દે. જા રાબાનું હમાળિયું છે તે એક ચાર હતા તે ત્યાં જઈને કહ્યું કે જા તારે ગામ આખું આપી દીધું. એક તારે કહેવાનું શું છે કે એમ મોલનું રાજીપાનું કંઈ મૂલ ના કહેવાય, રાજીપો થાય તો કેટલી વસ્તુ આપી દે.
આ ગોંડલ બાપુએ 40 ગામ ધોરાજીના નાખાતો ઠેઠથી ઉપો ભર્યો એમાં રાજીપો થઈ ગયો. મોજ આવી ગઈ નવાબને, જુનાગઢના નવાબને, પોરબંદરના. એટલે પોરબંદરમાં બે અવા ખાવા ગયેલા, બધા રાજાઓ પહેલાં ત્યાં અવા ખાવા જાય. એટલે અવા ખાવા ગયેલા અને ઉનાળાનો દિવસ બરાબર રીતે રાતના 12-2 વાગ્યા તરવાની ઠંડી અવા દરિયાની બરાબર આવે. ઉપર ઉતેલા બાજુ ઠાકોર ગોંડલ ઠાકોરને જોડે બંગલો, અને પેલા માણસ એના સૂઈ ગયા, નવાબ સાહેબના તે સૂઈ ગયા. ઉકો પેલાનું ઉકો બેન તલબ લાગી રાતના, તે ઉકા ભર, હે રસુલિયા ઉકા ભર, એ બોલે. પણ પેલો ક્યાં સૂઈ ગયેલો બિચારો, જાગે. બે ત્રણ મોં પાડી દે સાંભળીને ઠાકોર સાહેબ જાગતા હતા. તો જાગતા પછી એ પ્રમાણે ઉકો ભરી દીધો એને, કે આ નવાબને ઉકો ભરવો છે. તો તૈયાર કરીને ઉકો મૂકી, અરે એને ઉપર ચલમ મૂકી અને પછી નેર આપી મોડા, એટલે એક ને બે ફૂંકો મારી એ નવાબ સાહેબ આમ બરાબર જાગૃત થઈ ગયા. કારણ કે ફૂંક મારે ત્યારે પાછું જાગૃતિ થાય ને, નકર ઘેન આવી જાય. પછી કે કોણ હે? તો મેં કે ગોંડલ ઠાકોર છે. અચ્છા ગોંડલ ઠાકોર, ઉકા કિસને ભર્યા? કે મેં ભર્યા. તમને ભર્યા? હમેરા ઉકા ગોંડલ ઠાકોર સાહેબને. એને રાજીપો થઈ ગયો કે ગોંડલ ઠાકોરે મારો ઉકા ભર્યો. તે જ્યાં 40 ગામનું પરગનું ધોરાજીનું સારામાં સારું આખા જુનાગઢ રાજની અંદર સારામાં સારી આવક એ 40 ગામની ધોરાજીની આપી દીધેલો. ધોરાજી અત્યારે આગળ છે, એ તેલિયા રાજા કહે. બધા તેલની ગાણા ત્યાં બધા નાખ્યા, બધા બહુ એવા ભાવ તાલ બધું. પણ કહેવાનું શું છે કે એવું સારામાં સારું પ્રગનું 40 ગામની સારી આવકથી બધું આપી દીધું. ધોરાજીનું ઉપલેટા વરદાંગ જાણીયા મહારાજ પધાર્યા ત્યાં બધે. ધોરાજી લાલ વડ કહે છે ને આપણે, જ્યાં શ્રીજી મહારાજ રહેલા, લાલ લાલ બધું વડ કરી દીધેલો, ગુલાબને નાખેલો. એ ફળેણી ગામને ધોરાજીને બધું નજીક બધું આવ્યું. અને વરદાંગ જાણીયા પણ મહારાજ હીરા ઠક્કરને ત્યાં મહિનો રહ્યા હતા અને મંદવાડ ગ્રહણ કર્યો હતો. આ બધા ગામ નજીક જ છે. ત્યારે કહેવાનું શું કે એ પ્રમાણે આ ભાઈ ચગ જાણે ચગને નજીક, ચગ ત્યાંના છે ઉપલેટા ના ચગ ઉપલેટા, ધોરાજીનું ઉપલેટા બધું નજીક. આ વરજાંગ જાડિયા મૂળ એ ઠક્કર કુટુંબમાં છે, હીરા ઠક્કરના કુટુંબમાંથી જાય એ હીરા ઠક્કર હતા ના ચગ બધા એ બધું એવું. ત્યારે કહેવાનું શું કે એ એ બધો એરિયા મતું. ત્યારે એમ સ્વાય કે ધોરાજી પ્રગનું ઠેઠ સુધી ખાધું. અત્યારે રાજવાડા ગયા, વલ્લભભાઈ કાયા ત્યારે 40 ગામ ગયા. બાકી ત્યાં સુધી પોતે એને એ કરતા શું મોલ મોજ આવી ગઈ. એટલે એને કશું કર્યું હતું, પણ એક ઉકો જ ભર્યો. તારે ઉકો તો દરરોજ એના નોકર નહીં ભરતા હોય, કાયમ બિચારા ભરતા હોય. પણ એને 5 ને 5 રૂપિયા કે 10 રૂપિયા જ પગાર રહ્યો. અને આ મોટા ગામ 40 ગામ બધા ખાઈને રાજી થઈ ગયા. ત્યારે શું એનો રાજીપો થઈ ગયો, પ્રસન્નતા થઈ ગઈ. એટલે સ્વાઈ કહે છે કે ખરા ભાવથી અંતસ્કરણથી જો ભગવાનને આપણે આટલું કરીએ તો ભગવાન રાજી થઈ લો, અક્ષરધામ બક્ષીસ આપી દે. મુસલમાન બેવડી એક દાતણની સેવા કરી, બીજું કંઈ કર્યું? જે મુસલમાન ભાઈ હતી ને આપણે ત્યાં સૌથી આપણે ધોલેરા આગળ રન છે એટલે દરિયાઓ ત્યાં આગળ બધો તદ ખાર ભૂમિ, એટલે કંઈ બાવરીઓ કે આપણે શું આ ઝાડ કે બીજું કંઈ થાય નહીં, કોઈ જાનવૃક્ષ એ પાદર બધું દેખાય એકદમ, કોઈ જાતનો ઝાડ નહીં ત્યાં આગળ ખાર ભૂમિ. એટલે મારા ત્યાં નીકળ્યા અને સવારના પૂર્વ માર્ગે દાંતન કરું છું. પેલા કહે છે બધા દરબારો સાથે હતા ભક્તો કે મહારાજ અહીં તો કંઈ મળે જ નહીં, આ તો દેશ જ એવો છે કે તમારે કાંઈ પણ ઝાડ નથી, એટલે શું દાંતન ક્યાંનું લાવવું શું લાગે મારે? ના કે મારે કરવું છે, બાવાનું દાંતન લાવો. પછી બહુ કહ્યું, તાર ગામમાં ગયા ત્યારે મુસલમાન ભાઈ હતી એને એક બાવરીઓ વાવેલો અને એને સંકલ્પ કરેલો કે આ દાંતન ખુદા કરે. એવા ભાવથી પ્રેમથી એને બિચારી કરેલું. પેલા એ કહ્યું કે આ દાંતન અમને આપ, તો કે આ દાંતન તો ખુદા માટે છે, ખુદા જ આવ્યા છે, સાક્ષાત ખુદા આવ્યા છે એને માટે લેવા છે. ખુદા આવ્યા તો મેં જાતે આવું. તો પોતે સોટી સારી કરી તૈયાર કરી દાંતની અને મહારાજ ત્યાં બેઠા હતા, ત્યાં જઈને પગે લાગ્યા અને મહારાજ કે આપ ખુદા છો, તો મારે કે મેં ખુદા છું. તો એને એવો ભાવ ને પ્રેમે થયો, મહારાજને સાચો આ તો સાક્ષાત ખુદા છે એમ જાણીને એને આપી અર્પણ દાંતની હોટી, અરે દાંતન તૈયાર કરીને આપેલું મહારાજ કર્યું. પછી પોતે પિયા પરવારીને મહારાજ ચાલતા ચાલવાના થયા. ત્યારે બીબડી કહે છે, મુસલમાન ભાઈ કહે છે, ખુદા નજર રાખ્યો કે જા મુક્તાન સ્વાઈ જેવું તારું કલ્યાણ. મુક્તાન સ્વાઈ ને અરે તને અક્ષરધામનું તારું કામ થઈ ગયું, લ્યો આ આટલો જ કોલ આપી દીધો. કેટલામાં? દાંતની હોટીમાં. અને મુક્તાન સ્વાઈને તો તપ કરાવીને કેળો તોડી નાખીને મુકડા તૂટી ગયા, બિચારા ફૂંકવી નાખ્યા, લોહી પાણી જુદું કરી નાખ્યું. કેટલા તપને કેટલા વ્રતને કેટલો ભીડોને કેટલો માર ખાવો પડ્યો લોકોનો, એના બધાને કેટલું બધું દુઃખ સંતોને આપણે પડેલું. હવે મુક્તાન સ્વાઈની આ કલ્યાણને બેસાડી દેવાનું હતું. ત્યારે શું એનું સાધન કહ્યું હતું? પણ એટલામાં રાજી થઈ કે એનો ભાવ હતો, એનો અંતરથી એવો ભાવથી પ્રેમથી એક દાંતની સોટી કરી, ત્યારે એટલામાં એનું કામ થઈ ગયું. ત્યારે એમ સ્વાઈ કહે છે કે આ ભગવાન તો એવા દયાળુ છે કે સહેજમાં રાજી થઈ જાય. જો આટલો અંતસ્કરણના ભાવથી જો આપણે એને એ કરીએ તો આપણું કામ થાય. એટલે જાજે કરીને રાજી થાય છે એવું નથી, થોડું હોય તો પણ રાજી થઈ જાય. એટલે કોઈની પાસે વધારે હોય તો વધારે રીતે કરે, થોડું હોય તો થોડી રીતે કરે, પણ એનો ભાવ સાચો જોઈએ. એમ
અને વળી ભગવાન નો ખરો ભક્ત તે કોણ કહેવાય? ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહ માં કોઈ એક દીર્ઘ રોગ આવી પડે, ખરા ભક્ત હાવરો ચિત્રંજન વાત આવે છે, હા તકલીફ શું કરાવે એ વાત છે. આ કે છે આવે, આપણે ક્યાં કે આ અંદર અમો જ કે છે તકલીફ આવે. ભગવાનના ભક્તને ખરેખરો દેહમાં રોગ આવી પડે એમ એ ભગવાનના ભક્ત જ લખે, શબ્દ જ લખે છે ભગવાનના ભક્તને. જો બીજાને લખ્યું હતો તો આપણે વાંધો લે, પણ આપણે વાંધો લેવાનો રાખ્યો જ નથી મહારાજે. પહેલેથી જ ભક્ત શબ્દ વાપર્યો કે જે ભક્ત થયો એને આવવાનું છે. ખરો ભક્ત કોને કહેવાય એની વાત લખે છે. આપણે ખરા છે ને, એટલે ખરાને જોતો એવું થાય છે. બીજા ખોટા તો લહેર કરે છે, આનંદ કરે છે, પ્લેનોમાં ફરે છે, મોટા મોટા કંપનીઓ લઈને બેઠા છે, આપણે તો એ આંટા મારવા પડે છે. એટલે શું થાય, એને કશો રોગ નખમાય રોગ ના હોય ને, એ છેલ છબીલ થઈને ફટકારીને ફરતા હોય ને, આપણે કેટલા રોગ આવી પડે છે હજી. તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે, દીર્ઘ રોગ એટલે મોટા મોટો રાજરોગ પે કહેવાય બધા, એ પછી જો આ કેન્સર ને ડાયાબિટીસ ને ફલાણા રોગ ને બધા રાજરોગ કહેવાય. એ સુખિયા માણસ એટલે એને બેઠા બેઠા બધું આનંદ કરવાનો, હા એ બધું કેવું મોટા રોગ કહેવાય. દીર્ઘ રોગ એટલે લાંબા ટાઈમ સુધીનો રોગ, એક બે દાડા ચાર દાડા ના માટે જિંદગીભર એનો રોગ, એવા દીર્ઘ રોગ જેને કહી શકાય. તથા અન્ન ખાવા ના મળે એટલે વળી વધારે દુઃખે નહીં. એક તો આ છે ને પાછું ખાવાનું મળે નહીં, બીજું મોટું દુઃખ આવ્યું, બે મોટા દુઃખ, ખાવાનું ના મળે કેટલું બધું દુઃખ. વસ્ત્ર ના મળે લ્યો એ પછી એ ના મળે, પહેરવાનું પણ કપડું નહીં ભાઈ, આ ઠંડી વાય છે શું ઓળવું તે ના મળે, ફૂટપાર બિચારો ઠંડી મરી જાય. ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે, આવી પડે તો પણ ભગવાનની ઉપાસના વખતે નિયમ ધર્મ શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મળો ન પડે, ન મળો પડે. કે અમે આવી ભક્તિ કરીને અમને આવું દુઃખ કેવું તમે ભગવાન આપ્યું, જાઓ તમારી ભક્તિ નથી કરવી, એમ થાય કે ના થાય દાડી? હા ના થાય તો બરોબર, તો ખરા, તો ભક્ત ખરેખરા, એમાં ના નહીં, ન જ થવું જોઈએ. મહારાજ એટલા માટે કે ખરેખરા ભક્તનું લક્ષણ છે કે ન થવું જોઈએ એના જીવની અંદર, તો ભગવાન મારે કે હુડીએ ચડાવ્યા હોય, હુડીએ આપણને ચડાવીને ભગવાન તેકડી ઊભા હોય પ્રત્યક્ષ, અને તેકડી આપણી સહાય ન થાય તોય પણ શું, કે એની ઈચ્છાથી આપણે હુડી છે માટે ભોગવી લેવું, એમ આ તો ભક્તનું લક્ષણ છે. કે એવા દુઃખ આવી પડે તો એમાંનું મન ચલાયમાં ના થાય કે ભગવાન આપણી રક્ષા કેમ ન કરી, આ હુડીનું દુઃખ એમને કેમ ના માટે, એની ઈચ્છા છે એ રીતે આપણને એનો રાજીપો આપણા ઉપર થવાનો છે. તો આપણે એ ભોગવીને પણ એમ કે કરવું, પણ વિચાર બીજો મનમાં ન કરવો, એમ કે દીર્ઘ રોગ, ખાવાનું ન મળે, વસ્ત્ર ન મળે, આ તો કેટલું ભયંકર દુઃખ કહેવાય, છતાં પણ ભગવાનની ભક્તિમાંથી રંચ માત્ર મોરો ન પડે. આવ્યું છે ને બધા ભક્તો દાદા ખાચર બીજા ત્યાં જુઓ તો ઘણા દુઃખ આવી પડે, પાંડવોને રખડવું પડ્યું, કૃષ્ણ સાથે ફરે એ ભેગા દુઃખમાં દુઃખ, પણ છતાંય એ 14 વર્ષ તો ભોગવ્યું જ, એમાં છૂટકો ના થયો. એ સાક્ષાત ભગવાન છે એનું જ, બીજી દ્રઢતા શું, ભગવાન છે એના થકી જ આપણું સારું થવાનું છે. આ તો શરીર છે, નાશવાન છે, દુઃખ આવવાનું છે, દુઃખનું ઘર. મહારાજ કહ્યું આ શરીર છે દુઃખનું ઘર છે, એમાં દુઃખ માત્ર રહ્યો છે લ્યો, બધા સાથે ને સાથે. આ તો ભગવાન દબાઈ રાખે એટલે દખાય, પણ જયારે ઊભા થાય ત્યારે તરત કરે. આ તો ભગવાન સુખ લેવા દે તો દે, ને કે ના લેવા દે તો આવું કરીને મૂકી રાખે, એટલે ચોખ્ખા કરવા છે. બીજું શું, એને કંઈ વાસના આપણી કાઢવી છે એટલા માટે એવું બધું આપણામાંથી મૂકીને કાઢી નાખે, એટલે દુઃખનું ઘર કયું છે, એટલે દુઃખ રહેલું છે, સંસાર દુઃખનો દરિયો કયો છે. એટલે આ તો આપણે માની બેઠા કે આ સુખ છે, પણ સાંઈ કહે તો દુઃખ જ વસ્તુ છે, એની પછી દુઃખ ભયંકર રહેલું છે. એટલે કે હિંમત એટલે શું, કે આપણને જો આ લોકોનો ભાવ છે એટલે હિંમત આવી જાય, પણ સ્વાઈ કે કારણ કે ભગવાન મળ્યા, એવા સંત મળ્યા છે, એનો આપણને આશરો થયો છે, એટલે એને મારે કે બીક ના રાખવાની કે હું મરીને ભૂત પ્રેત થઈશ. કાલે વચનાત્મા આપણે આવ્યું હતું સાતના છેલ્લામાં, એટલે એને કંઈ પેલી નિર્બળતા ના આવી જાય, એનું બળ રાખી મૂકું, બળ રાખે આપણે, બળ છે એટલે ભગવાન આપણે ગમે તે લઈ જશે. દુનિયાના ભાવ તો છે એટલે આપણને એમ થાય છે કે હવે આ ક્યારે થવાશે, બ્રહ્મરૂપ ક્યારે થવા, એકાંતિ ક્યારે થવા, બધી વાતો જે છે એ દ્રષ્ટિએ આપણામાં જે બધા ભાવો છે એ જોતા તો આપણે કોઈ તરી ઉદ્ધાર થાય ને એવી રીતનું આપણા મનમાં સમજાય કે બધું આવે પાનમાં ધંધામાં ફલામાં ટીકનામાં, જો આપણે તો આ બધું કાર્ય છે અને આ બધું ક્યારે થાય, જો વિચાર આવે, સંકલ્પ આવે, દુનિયાના ભાવ છે, સ્વભાવ પ્રકૃતિ દર્શન થતા બધું થઈ આગળ, પણ છતાં સ્વાય કે આપણને ભળ્યા છે એ મૂકે એવા નથી, એ આપણું સર્વ પ્રકારે સારું કરનારા છે એવા ભાવથી આપણા મનમાં રાખીએ તો એમાં કોઈ જાતનો વાંધો ના આવે. રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ, રતિવા સારો થાય પણ પાછો ન પડે એને, એટલી ને એટલી ભક્તિને ઉત્સાહની અંદર ઉતો વધારો થાય,
કે ભલે ભગવાન વધારે દુઃખ આપશે પણ આપણે તો એ ભક્તિ સાચી છે, ભગવાન સાચા છે, એમાંથી કોઈ મન પાછું પડવો દેવું નથી. એના બધા ભક્તો એ છે જેમ સોનું છે એને અગ્નિમાં તપાવે એટલે રતિવા સારું થાય કે ના થાય, સારું થઈ જાય. બીજા ધાતુઓ છે ખવાઈ જાય મૃત્યુ, અને સોનું છે ભોંયમાં ડાંટો ને એટલે થોડું વધે. પૃથ્વીમાં પૃથ્વીના બધાની સાથે ખવાઈ ના જાય. બીજા પદાર્થ છે લોખંડ છે તાંબુ બીજું ત્રીજું ખવાય એટલે ઓછું થાય જમીનમાં ડાંટો એટલે. અને સોનું ડાંટ એટલે રતિવા સરસ થાય. એટલે દાડિયા જેટલું એટલું ડાંટજો, હા વધતું જાય. હા પહેલાંના જમાનામાં આપણે દેશમાં બધા ડાંટતા હતા ને, ત્યારે બધા બેંકો કશું નહીં એટલે જમીનમાં ડાંટી મૂકતા હતા, એટલે વધારો થાય દર વર્ષે થોડો થોડો. એને શું કે ધાતુ જેવી છે કે કોઈ દિવસ ઓછી ના થાય, એને એનો એનો પૃથ્વીનો એને અસર ના થાય કોઈ જાતના. પૃથ્વીના ગમે એવા વિકારો છે એની અસર એને થતી નથી, એનાથી ઉલટો વધારો થાય. એમ સ્વાય કે આપણે ભગવાનના ભક્ત છે એને દુનિયાના ભાવ ગમે તે આપણે આ દુઃખ કે બીજું ત્રીજું ભાવ કે માન અપમાન બધું થાય પણ રતિવાર સરસ થાય એમ. એમ દાદા પરાધીન દશામાં ગયા ત્યારે તે ઘડી આપણે થોડું નિયમ ધર્મ ફેરતા, પણ ભગવાનનો આશરો ને બળ છે એમાં ફેરફાર ના થવો જોઈએ એમ. એટલે પછી એવા આપણે શરીરમાં રોગ હોય તો કદાચ આપણે કોઈ થોડા દાડા સ્નાન પણ ના થયું હોય, પૂજા પણ ના થઈ શકે, એટલે એવા રોગને હિસાબે દુઃખને હિસાબે એવું બધું બને તો પણ આપણે મહારાજનો આશરો રાખીને આપણું ભજન છે એમાંથી પાછા ના પડવું. પછી શ્રીજી મહારાજને રાજભાઈએ પ્રશ્ન પૂછાયો છે. રાજભાઈ કાલે આપણે વાક્યની વાત કરીને દ્રષ્ટાને વાક્યનો રાજભાઈ મહાભક્ત રાજ સમાધિ નિષ્ઠ હતા એ પૂછે પ્રશ્ન મહારાજને. હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે, તે ક્યા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જોઈએ. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું. વર્તવાનો જો વિચાર હોય એક વખત કહી દેવું કે મહારાજ મારે આ રીતે ઈચ્છા છે, આટલું આ ભજન કરીશ, આટલી માળા કરીશ, આટલી રીતે ઉપવાસ કરીશ, આ તપ કરીશ, આનું જે કંઈ ભક્તિભાવ જે કંઈ સેવા કરવાનો જે વિચાર સંકલ્પ હોય એ મારે કંઈ એક વખત કહી દેવું. પણ વારંવાર ન કહેવું જોઈએ, હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું. હા પછી વારંવાર પૂછવા આવે કે હવે શું આનું કરવું, એટલે વાત એક વખત થઈ ગઈ, ફરી વાર શું પૂછ, ફરી પાછું પૂછે કે મારે આમ કહ્યું ત્યારે હવે એનું આમ કેમ થશે, તો આમ આમ શું કરવું, ફરી પાછું ફરી પૂછ, ફરી ત્રીજી વખત ચોથી, એમ કેટલાય વખત એકની એક વાતને પૂછપૂછ કર્યા કરે. તમારે કે એ અમને ગમે નહીં, એક વાત એક વખત પૂછી પછી એ પ્રમાણે કામ ચાલુ જ રાખવું, બસ એ પતી ગયું. પછી વારે વારે ના પૂછવું, પછી ફરી પાછું ફરી વારનો વિચાર થાય તો બીજી વાત જે કંઈ હોય તો પૂછવી, પણ એક જ વાતને ફરી ફરી રિપીટ કરીને કાંઈ એના મનમાં કંઈક જુદું હોય એટલે પૂછપૂછ કરવાનું થાય ને, ભલું કહ્યું એ પ્રમાણે કરવાનું એને મન ના હોય એટલે ફરી 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 ફરીને પૂછે એને કરવું હોય એ રીતનું, એટલે એ રીતે આમ થાય આમ થાય, મહારાજ આમ કરીએ તો આમ થાય, પછી આગળ જ્યાં ધરે એમ કરશે. ભાઈ એમને જે ઈચ્છા હતી એક વખત કહ્યું, ભાઈ આપણે આમ વર્તું છે ને મારા મારે કહે છે બહુ સારું, જાઓ એ રીતે કરો. પછી આપણે એમાં ફરી પાછી શંકા કરીએ, કુશંકા કરીએ કે આમ કરીશું કદાચ આમ થઈ જશે, તો આમ કરીશું આમ થઈ જશે, તો એમ કરીને પછી શંકા કરીને પાછા વારે વારે પૂછીએ તો મારે કંઈ ગમતું નથી. આ દુનિયામાં એવું છે, એક માણસ તમને બહુ આવીને વાતો કર્યા કરે, પૂછપૂછ કર્યા કરે, કંટાળો આવે કે ના આવે, કે માથાકુર શું કરે, મૂકને પછી થોડો મને જા જા કરવું હોય કરશે. અરે ભગવાનને એવું થઈ જાય, બહુ પૂછપૂછ કરે શું થાય, એકની એક વાત વારે વારે લોટ કરે એમ. એ ના ના, તો મહારાજે વાત કરી એની વાત છે, કંટાળો અત્યારે આવે કે ના આવે, આ મહારાજે કહ્યું કે આપણે આ રીતે વર્તું એમ, આ તો ભગવાનની વાત છે ને. હું આમ વર્તો કે આમ વર્તો તે તમે કેમ મને કહેતા નથી? પછી આમે કરે તેમ મને કહેતા નથી, તો કહેવાનું શું ભરાનું, વારે વારે એકની એક વાત તો કર્યા કરે, પછી મારે શું કહેવાનું હોય, મહારાજ કહે છે કહી દીધું ભાઈ આમ રાજી ભગવાન રાજી થાય એમ કર્યા કરો. હરે તે ન ગમે અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે. કેવું જાણે? પાછા ઈષ્ટદેવ પરમાત્મા સાક્ષાત એ જાણે પાછા. અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. એ ફરી પાછું ના ગણે, તમે સાક્ષાત ભગવાન, ફરી પાછું કે તમે આમ કેમ કર્યું, આમ તમે કેમ બોલ્યા, એટલે ભાઈ બોલી ગયા તારે શું કરવું એટલે, પણ એવું પાછું લાવે વેન ઉપર વેન મારે કે તમે આમ બોલ્યા હતા ને, તમે આ ઠેકાને આમ કહ્યું હતું ને, તમે આમ બોલ્યા હતા ને, ભાઈ એ બધી વાતો લાવીને મૂકી દે, એટલે એ સ્વામી મારે કંઈ ગમતું નથી. હા અને હું કોઈની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. એ પણ ન ગમે.
અને ભગવાનનું ધ્યાન કરવો તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થશે, બસ એમ, તે ન ગમે. અને ભક્તિ કરવી હોય, સેવા કરવી હોય, બીજું કરવું હોય તેની અંદર પાછા શું કરે કે ભગવાન ઉપર નાખી દે. જય સુંદર. દર્શું કે એને પ્રમાણે થાય કે આમ મનમાં રહ્યા કરે તારસો કે એ પણ મહારાજ કે અમને ગમતું નથી. જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થશે તે ન ગમે. એ ન ગમે. કેટલા કે ભાઈ ભગવાન કરાવશે, મંદિરે આવજો, તો કે હુકમ હશે તો આવશું. લે હુકમની વાત કરે, હુકમ થઈ ગયો પહેલેથી, જન્મ્યા ત્યારથી હુકમ છે ભગવાન ભજવું, મંદિરમાં જવું, સમાગમ કરવો, હુકમ નથી થયો. પણ એવું તેગડે હુકમની વાત કરે, આવું પોતાને જવું હોય સિનેમામાં જોઈએ ત્યારે હુકમ લેવા જાય કોઈ, કે દુકાને જવું એમાં કંઈ હુકમ લેવા જાય છે, તરત ટાઈમ થયો એટલે જઈને ઉગાડી જ નાખવાની દુકાન. એ નથી કહેતા કે હુકમ નથી હજુ, એટલે હુકમ આવી જ ગયો છે. જન્મ્યા દુકાન ખોલીને તૈયાર કરી વેપાર શરૂ કર્યો ત્યાંથી જ હુકમ થઈ ગયેલો છે. પછી દરરોજ કંઈ પૂછવાનું રહે અને હુકમની વાત રહે છે કે ના આજે હુકમ થયો છે કે નથી થયો, ક્યારે જવું છું, એ તો તરત પહોંચી જ જવાય છે સાંકે. એમ એમાં કંઈ આપણે વિચાર કરતા નથી. એમ આ આપણે ભગવાન ભજવા માટેનો હુકમ છે જ, કે આ સેવા કરવાની છે, ભક્તિ કરવાની છે, સમાગમ કરવાનો છે, એ પણ હુકમ ભગવાનનો છે જ. પણ તેગડે શું કહે, હુકમ હોય તો થાય, સેવાની વાત આવે તો હુકમ હોય તો થાય, પછી હુકમ જ છે આ બધી એ જ. પણ પેલું થાય છે ને આ નથી થતું, એનું કારણ શું એ વસ્તુ, એટલે મહારાજ કે એ નથી ગમતું. ત્યાં પછી એ પોતાને એમ પ્રારબ્ધ ઉપર રાખે કે મારા પ્રારબ્ધ હોય તો થાય, ભગવાનની ઈચ્છા હોય તો થાય, એમ ભગવાનની ઈચ્છા ત્યાં કંઈ નાખવાની નથી, ત્યાં તો પહોંચી જ જવું. સમાગમ, સેવા, ભક્તિ કરી જ લેવાની, જેમાં દુનિયા માટે આપણે કરીએ છીએ એવી રીતે કરવાનું. હા, અને આમ હું કરીશ, આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે, પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. એ ન ગમે, પાછું હું જ કરવાનું, હું મારું જ છું, હું જ કરીશ ને આ બરાબર હું અત્યારે થયું છે ને હું જ કરવાનું છે, એમ પોતાનું બળ લાવે. ભગવાનનું બળ ના રાખે, ભાઈ ભગવાનની ઈચ્છા, ભગવાનના પ્રતાપે આ કાર્ય થવાનું છે ને ભગવાનના પ્રતાપે કાર્ય થઈ રહ્યું છે, એમ ભગવાનનું બળ ના રાખે. દરેકમાં ભગવાનનું બળ છે ને એનાથી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. આપણે વેપાર, ધંધો, ખેતીવાડી, ભક્તિ, સેવા, કથા, વાર્તા, કીર્તન, ઉપદેશ ગમે તે કરીએ છીએ એ ભગવાનના બળે જ થાય છે. આપણે બળે કાંઈ થતું નથી. આપણે માણીએ કે હું કરું છું એ સ્વયં કંઈ મોટા મોટી ભૂલ છે ને અજ્ઞાન છે આપણું. કારણ કે એની શક્તિ ના હોય તો આપણે કંઈ કરી શકવા નથી. એની ઈચ્છા ના હોય તો ખૂકું પાંદરું પણ હાલવા સમર્થ નથી. મારી મરજી વિનારે કોઈથી તરનું ન તોડાય, એક તરનું તોડી શકાય એમ નથી, હલાવી શકાય એમ નથી એની શક્તિ સિવાય. આ બધું જગતનું જેટલું કાર્ય આખું છે એને લઈને છે, એના ક્રિયા એને લઈને આ બધી ક્રિયાઓ બધી થાય છે. ત્યારે એમાં આપણે આપણામાં પણ એ ભગવાન જો ના હોય, વાસુદેવ પેલું કહ્યું ને કે મોટું વૈરાટ સ્વરૂપ પડ્યું, હાથ પગ ઇન્દ્રિયો બધું હતું પણ પડ્યું રહ્યું ત્યાં આગળ શું, પણ વાસુદેવનો પ્રવેશ થયો ત્યારે હાલવા ચાલવા સમર્થ થયું. લો નકર એટલું મોટું સ્વરૂપ હતું, હાથ પગ બધું એની પાસે હતું, કશું પણ હલાવા સમર્થ ના થાય. પણ ભગવાનનો અંદર પ્રવેશ થયો ત્યારે વિરાટ આખું ઊભું થયું, ના ક્રિયા કરી એને. એમ સમય કે આપણે આવા નાવા છે પણ અંદરથી જરા નીકળી જાય, રૂ નીકળી ગયા તો થઈ રહ્યા, પડી રહ્યા એમને એમ, હાલીએ નહીં ચાલીએ નહીં, બધું કામ હજાર ગણું કરતા હતા. એક શક્તિ છે કે આ પુનાતની શક્તિ જરા ખરી જાય તો આ જગત માત્ર હળી જાય, ગંધાઈ ઉઠે એવું જ બધું. એ બધી શક્તિ જો એની લેવાઈ ગઈ તો કશું રહેવું નથી. ત્યારે એમ આ ભગવાનની પ્રતાપે બધું થાય છે. આપણો પ્રતાપ, આપણું અભિમાન એમાં લાવવાની જરૂર છે નહીં. એટલે મારે કેમ પોતાનો અહંકાર લાવે કે મેં કર્યું, મારાથી થયું, કે હું કરું એમ થઈ જાય છે, એ પણ અમને ગમતું નથી. પણ ભગવાનના બળે, ભગવાનના પ્રતાપે બધું થાય છે એવું રાખે એ અમને ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે. એ તો ના ગમે. બોલામ ઘડી આમનું બોલે ને પાંચ વે તો પાંચ ગૌ આમ ચાલે, અને પછી પાછો ચાલે ત્યારે પાંચ ગૌ આમ ચાલે જાય. મહિમા ગાવા માટે કંઈ ન કંઈ ગાવાનું, પાછો અવગુણનો પડી જાય તો એમાં પાછો ચાલે જાય. એટલે ઘડીકમાં આમ બોલે, ઘડીકમાં આમ બોલે, ત્યારે શું કે બોલ્યાનો થાય નહીં નિશ્ચય. એટલે એક વખત આપણા મનમાં દ્રઢ થઈ એમાં પછી ફેરફાર નહીં, ગમે એવું આપણે થાય તો, પણ એ છે એ છે. એમાં પછી ઘડીકમાં આમ બોલીએ, ઘડીકમાં આમ ચાલીએ એ ન, એ તો મારે કે બોલ્યામાં ઠાર નહીં. એટલે સવારે જુદું બોલે, સાંજે જુદું બોલે એવું નહીં. ભગવાન છે, એનો મહિમા સમજ્યા છે, એની સેવા થઈ છે, તો એક પ્રકારે આપણું ચાલ્યા જ કરે. એટલે બોલવામાં ઘડીક આમ બોલે ને ઘડીક આમ બોલે એ મારે કે અમને ગમતું નથી. અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ના હોય. એમાં લાજ આળસ છે કોઈ, આળસ છે નહીં, લાજે નહીં. ગમે કામ કરવું હોય તો તરત, અત્યારે ગમે આપણે ત્યાં મોટા શેઠ ને ખુરશીમાં થઈને બેસતા, પણ એ બધું જાતે જ લેવું પડે.
કે અમે મોટા જબરદસ્ત ત્યાં આગળ સેટ થઈને બેસતા હતા અને હો માણસ કામ કરતા હતા, પણ અહીં દાડિયા જાતે જ ઉપાડવું પડે. એટલે ભાઈ ચાલ ઉપાડ, એ કોથરાય નીચે પોતે જાતે બેગ બોલા મોટરમાંથી લઈને મૂકવા પડે અને ઉથામીને નાખવા પડે. ચાલ જાતે જ કરવાનો આવ્યો. હા, ઘસિયાના પીપ. અને ત્યાં તો બોયને બોલા, ચાલો ભાઈ ચાલ ઘસ્યો વસ્યો બહાર નાખી દે, કેમ આ સાફ કર્યો નથી ખબર નથી, આ કચરો પડ્યો છે. ત્યાં ખુરશી બેસીને હુકમ કરતા હતા અને આપણે આવે આપણે કરવાનું જાતે થયું. તારે કોઈ લાશરમ છે કે આવે કામ આ નીચું કામ આપણે કરવું પડે, કે આ જાતે ઘસ્યો કાઢવો પડે, સાફસફાઈ કરવી પડે ઘરમાં. તારે એ બધું કેવું લાશરમ મૂકી દીધી કે ભાઈ આવે તો આ દેશમાં એટલે કરવું જ પડે, એમાં છૂટકો નહીં. એમ સાહેબ કે એમાં લાશરમ થતી નથી. અને અહીંયા હા અમે કરી, અમે કંઈ આ અહીં કંઈ પૂજો વારવા આવ્યા છે, અહીં કંઈ ઘસિયા ઉપાડવા ઓછા આવ્યા છે. એમ ભાઈ કે અહીં લાશરમ નહીં, અહીંયા ભગવાનની ભક્તિ કરવી, એમાંય કોઈ લાશરમ નહીં. ભગવાનની આગળ આપણે ગમે એટલા તો નાના છીએ, ભગવાનને સંતની આગળ આપણે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલા પૈસા. ઘસિયા ઉપાડવા ઓછા આવ્યા એમ ભાઈ કે અહીં લાશરમ નહીં, અહીંયા ભગવાનની ભક્તિ કરવી, એમાંય કોઈ લાશરમ નહીં. ભગવાનની આગળ આપણે ગમે એટલા તો નાના છીએ, ભગવાનને સંતની આગળ આપણે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી સત્તા હોય, પણ એની પાસે આપણે નાના છીએ. અને સ્વાઈ કે આપણે આ સત્સંગમાં આવું એટલે આ બધાએ સમજે છે, હું નથી સમજતો, એ ભાવથી આવીએ તો આ સેવા થાય, ભક્તિ થાય, લાશરમ આપણને નડે નહીં. ને કે આ કશું સમજતા નથી, હું એકલો છું, હું જ મોટો છું, તો લાશરમ તરત આડી આવી જાય. અને ભક્તિ ના, એટલે મારા કે આ પ્રમાણે લોક વ્યવહાર કરવામાં લાશરમ આડી આવતી નથી, એમાં સત્સંગમાં પણ લાશરમ મૂકીને આપણે ભગવાનને રાજી કરવા. અહીંયા કોઈ મોટા છે જ નહીં, આપણે સૌથી નાના છે. ગુણાત્યાન સ્વામી પેલો પૂજો નહીં મહંત આવ્યા દુધાન, તેને કહ્યું ને કે ભાઈ આ પૂજો વારે અમારે તો સેવા કરીએ, મોટા મહંત, બીજો કોઈ મહંત ગાડી ટેક્યા બેસીને હોંફે નથી, તારે એ શું કરી શકે, કાંઈ ના કરી શકે. એટલે ભાવથી મારે કે આપણે ભક્તિ કરવી. હા, અને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવા, તેમાં લાજ રાખે અને આળસ રાખે તે ન ગમે, એ ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. એમાં પાછો અહંકાર આવે કે અમારા જેવા કોઈ ત્યાગ નથી, અમે બહુ ત્યાગ રાખ્યો, અમે બધો ત્યાગ કરી બેઠા, તમે તો કશું કર્યું નથી, એમ પાછો ત્યાગનો અહંકાર આવીએ ને કે અમે આ બધું મૂક્યું, તમે તો જો આમાં હળેમળ્યા કરો, તમે માયા ક્યાં મૂકી છે, એમ પાછા પોતાનો ત્યાગનો ફૂફાળો, કારણ કે એ પણ અમને ગમે નહીં. ત્યાગ આપણે ભલે કર્યો છે, પણ બીજાને માટે તો એને જેમ મારે એ કરશે એમ થશે. પણ શું કે આપણે ઉપવાસ, જોગી બાપા કે પોતે ઉપવાસ કરે, બીજાને જમાડતા, પણ હું ઉપવાસ કરું છું તો કેમ નથી કરતો, શું સમજતા, એમને પોતાના ઉપવાસનું જરા માન આવીએ ને,
એટલે એ માર્ગે કોઈ પોતાનું જે ભક્તિ છે, સેવા છે, મહિમા છે એનો અહંકાર આવવા દેવો નહીં કોઈ પણ પ્રકારે. કારણ આપણે રાજી કરીએ ભગવાનને રાજી કરવા માટે, કે લોકોને રાજી દેખાડવા માટે છે, કે બીજાના ઉપર આપણે હુકમ કરવા માટે ઓછું છે કે હું કરું છું, બીજો નથી કરતો, નહીં કરે તેને ખોટ છે, આપણે કરવું છે એટલે ભાવથી કરવું, એટલે મારે કેમને એમ છે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય અને તેને કોણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. એવું કેટલાક હોય, કેટલાક નંગ એવું હોય લેહો કે મોટા બધા માણસો બેઠા હોય, પછી લોક વ્યવહાર જરા મોટા આવીને બેઠા હોય, હવે ત્યાં આવીને વચમાં બેસે તો મારે કે ના ગમે. ઓલો બેઠો હોય મોટો માણસ ને હવે એની વચમાં આવીને બેસે તો સારું ના લાગે ને એમ. એટલે કે એ વિવેક રાખો, મારે કે વિવેક આ સભાના વિવેક છે, જેમ ઘટે એમ બેસી જવું. ત્યારે કોઈ એવા સારા બેઠા હોય તો આપણે જરા પડખે બેસી જવું, એમાં કંઈ વાંધો નહીં. આપણે એટલે નથી ગમતું મારાને, આપણે હવા તો શું ભગવાનને રાજી કરવા છે, બધે બેઠા સુખ એનું સુખ લેવું છે, બધે બેઠા આવવાનું છે. કાલે બોલા નહીં હોલમાં આપણે વિનોદભાઈ કહ્યું હતું ને એવું સુખ આપણે આવ્યું કે ભાઈ બધે જ્યાં બેઠાને હરખું અમરાતું હતું, પછી આગળ પાછળનું શું. એટલે પેલા પ્રતિષ્ઠિત માણસો કોઈ હોય તો આગળ બેહાડવા પડે એમ છે, પણ એમ કે એની વચમાં જઈને બેસવું એ મારે કે ન ગમે એમ. આ વિવેક છે ને, એટલા એ લોકોને એટલો મહેમાન હોય તો ઉભું લઈને જાય ને પાછા, કે છેલ્લો આ લોકો તો છે પણ આપણા ઉપર આવીને જ પડ્યા. ડિસિપ્લિન માટે કહ્યું ને, એટલે વિવેક એટલા માટે સાચવવાનું કહ્યું. અરે હા, પછી આમ મોરા થઈ ને આમ જઈને બિચારા તમના થાય, બાબના નહીં પણ તમના થાય, એટલે બીજા તૈનને પાછા આગા પાછા કહી લાગે. અરે અને બાય માણસ હોય અને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે, તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે, અને અમારા દર્શન કરતા હોય અને કોઈક બાય ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કંઈક ખડખડે, તેની સામે વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે છે જે બહુ શું કરીએ. સાધુ થયા નહીં તો એનું કંઈક તારણ કરીએ. તો સાધુનો મારે તમે લીધો એટલે નહીં તો તારણ કરીએ, એટલું બધું એના ઉપર થાય કે આ ભગવાનના દર્શન સમાગમ કરવા માટે આવ્યા છે, અને ઘડીએ વારે આમ બાજુમાં શું જોવાનું, કોઈ વસ્તુ કોઈ પદાર્થ કોઈ વસ્તુ કે કૂતરું પીલાડું કે કોઈ નીકળ્યું આવીને શું જોવાનું, જોવાનું તો ભગવાન છે એને માટે નહીં આવ્યા. સભામાં આપણે સભામાં દર્શન સમારોહમાં દર્શન થાય ને સમાગમને જે કંઈ વાત થતી હોય વાત સાંભળવા માટે આવે છે. એક કાન એક ધ્યાન એટલા માટે કહ્યું છે ને, એકાગ્ર દ્રષ્ટિએ દર્શન કરવા, એક ધ્યાનથી કથા સાંભળવી, એક કાને થઈ એવું બધી વાતો આપણે છે ગુણાત્યાન સાહેબ. પ્રથમ સર્વ સંકલ્પ પડ્યા મૂકીને ભગવાનની વાત આપણને સાંભળવી, એટલે આ કથાનો એ મહિમા છે ને. એના થકી એ રીતે કરીએ તો જીવમાં ઠરે ને વાત. હવે ભગવાન પોતે દાખલો કરીને આપણને વાત સમજાવવા બેઠા હોય ને વાત કરતા હોય ને આપણે ઘડીએ વાળે આમ જોઈએ તેમ જોઈએ ફલાનું જોઈએ, કંઈ ખખડ્યું તો ત્યાં ઊભા થઈને કંઈક બહાર ઢોલ વાગે તો ઢોલ જોવા ઊભા થઈએ, ત્યારે એ મારે કેમને ગમતું નથી. કારણ કે જે લાભ જે વસ્તુ મૂકીને આ કરે છે તેના પર તો બહુ રીસ ચડે કે ભાઈ આવું મૂકીને આવો લાભ મૂક્યો છે, આવો લાભ મળ્યો છે ને તું આ ક્યાં બીજું કરે છે વચમાં, કે બીજા દહને પાછો વિક્ષેપ કરે. એક તો એક થાય પણ બીજા દહને પાછો વિક્ષેપ થાય ને, એવો જુએ ને ખખડે તમામ જુએ ત્યારે બીજાની પાછી દ્રષ્ટિ એના તરફ જાય, એટલે બીજા દસને આગું પાછું કરે, એટલે મારે કે એ તો ગમતું નથી. પણ તે તો થાય નહીં, એ તો થાય નહીં, કારણ કે સાધુનો માર્ગ છે એટલે કે મારે તારણ કરી અને એવી શિક્ષા કરી અને સીધો થઈ જાય ફરી એને વિજે જ લાગે, પણ મારે કે સાધુનો માર્ગ છે એટલે તમારથી થાય નહીં. કેમ જે સાધુને કોઈનું તારણ કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અરે સાધુનો ધર્મ છે કોઈને તારણ ના થાય, મહારાજે તો કહ્યું કોઈની હિંસા જ કરવી નહીં. એ તારણ છે પણ એના મનને દુઃખ થાય, એના દેહને દુઃખ થાય, આત્માને દુઃખ થાય એટલે પણ હિંસા થાય, એટલે સાધુનો માર્ગ છે સહન કરવું. પોતાને કોઈ એક મારી જાય તો પણ મારે કે એને કોઈ અમારે તો ત્યાં સુધી કે મનથી પણ સંકલ્પ ન કરો. શ્રીજી મહારાજની ત્યાં સુધી સંતોને આજ્ઞા હતી ને કે એને મનથી પણ એનું ખોટું થઈ જાય એવો સંકલ્પ, મનમાં ક્યાં કોઈને મારવું છે કે કંઈ દેહ ખા તારણ કરવું, પણ મનમાં સંકલ્પ થાય કે એનું ભૂંડું થઈ જાઓ ખરાબ થઈ જાઓ તો એ પણ હિંસા થઈ જાય છે, એટલે એ સંકલ્પ પણ મહારાજ કે આપણે તો કરવો નહીં. સાધુનો માર્ગ જ એવો છે કે એને સહન કરવું. આપણા સંતોએ મહારાજના વખતમાં કેટલું તારણ કર્યું, માર્યું, માન અપમાન સુખ દુઃખ ગમે ત્યાં ગયા તોય પણ એ સહન કર્યું, નકર તો પાંચ પાંચને પાળે એવા સંતો હતા. કારણ કે દરબારને મોટા પંજાબી ગ્રાસ ને હિન્દુસ્તાની બધા સંતો થયા હતા, એ કંઈ જ્યાં ગાંઠ્યા જાય એવા નહોતા,
એક એકને અડફાટી નાખે એવા, પણ છતાંય એ બે જણા હોય ને દસ જણા હોય તો માર ખાઈ લે, સહન કરી લે અને મહારાજનું ભજન કરે, પણ બીજો સંકલ્પ નહીં કે એનું આમ થાવ તેમ થાવ, પણ મહારાજની આજ્ઞા હતી. એવી રીતે શાસ્ત્રીમાના વખતમાં પણ સંતોને ખૂબ ખૂબ ભીડો પડ્યો છે, ખૂબ તાળને ખૂબ તિરસ્કારને અપમાન સહન ગામો ગામ થયા, પણ છતાં એ સહન જ કરી લીધું કે ભાઈ આપણે બધાનું સારું થાવ. ત્યારે જો એમ સમય કે સાધુનો માર્ગ આ છે, એને કોઈ દિવસ કોઈને તાળન કે ખોટો સંકલ્પ કે કઠોર વચન એના મોડામાંથી ન નીકળે, કે મોડામાંથી કઠોર વચન બોલે તોય બિચારા કોઈકને આપઘાત કરી નાખે, કંઈક વહમું લાગી જાય તો એ પણ હિંસા થઈ જાય, અને મનમાં સંકલ્પ કરે તો પણ હિંસા થાય, તાળન કરે પણ હિંસા થાય. એટલે મારે સાધુનો માર્ગ છે એ અયોગ્ય, સાધુને જો કોઈનું તાળન કરે તો ખરાબ, માટે એને એ શોભે નહીં. સાધુનો તો શાંતિ ધીરજ રાખી અને સહન કરવું એ સાધુનો ધર્મ. હા, અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ન ગમે. હવે મનમાં કે આપણને સંકલ્પ વિકલ્પ બીજા ત્રીજા બધા હોય તો મારે કે જેની આગળ કહેવા યોગ્ય છે એ જરૂર કહેવાનું, જો ના કહે તો એ પણ એક કપટ રાખે છે, ત્યારે એ પણ મારે કે ના ગમે, કપટ રાખીને કરવા ત્યાં કરે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં, એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે. ત્રણ વાના અતિશય કે તો માન ને ક્રોધ, માન છે એ મોટા મોટો ભૂંડા દોષ છે, અને એમાંથી જ ક્રોધ પાછો ઉત્પન્ન થાય છે, ઈર્ષા પણ એમાંથી થાય છે, આ બધા માનને આધારે બધું છે. એટલે માન છે એ મારે ક્રોધ ઈર્ષાનું કારણ બની જાય છે, એટલે એ પણ અમને મારે કંઈ ગમતું નથી. માન રાખે, ક્રોધ રાખે, કોઈ ક્રોધ થાય એ પણ ગમતું નથી. અને બીજું એક પોતે કોઈની દબાઈ રહે કે પોતાને જે સમજણ નિષ્ઠા વર્તવાનું જે કંઈ હોય, પણ કેટલીક મોહબત શર્મ બીજા ત્રીજાની કરીને હોય કે એને ખોટું લાગશે, આપણો અભાવ આવી જશે, આપણે વિશે આમ થશે એમ કરીને જો ન બોલે તો કે મારે કેમ ના ગમે. આપણે જે વસ્તુ છે જેમ શાસ્ત્રી મહારાજ બોલાને કહ્યું કે ભાઈ આ સહજાન સ્વામી માટે અમે તો આ મૂળાયું છે, કંઈ બીજા માટે મૂળાયું નથી, ત્યારે જો એમને પોતાની નિષ્ઠા સર્વોપરી મહારાજને વિશેનો ભાવ હતો તો લીમડી ઠાકોર સાહેબ હતા સામા, અને જમીન પણ એને આપી હતી, એના રાજમાં રહેવાનું હતું, પણ એમ કે આ ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિની વાત આવી ને ત્યારે કેટલાક પેલા વિરોધ હોય ને એટલે લોકોએ લીમડી ઠાકોરને સમજાવ્યું, ત્યાં લીમડી ઠાકોર વૈષ્ણવ જરા, તો કે આ રાધા કૃષ્ણ જે ભગવાન છે એને તો એ પધરાવા નથી, એ તો સ્વામિનારાયણ ભગવાનની ને એમના ભક્તોની બધી મૂર્તિઓ પધરાવાના છે. એટલે ઠાકોર સાહેબ પૂછવા શાસ્ત્રીમાન, શાસ્ત્રીમાન કે શું છે, ત્યારે સ્વામી કહે અમે પહેલાં જ ગોપીનાથ તો પધરાવાના, પહેલાં જ મંદિરમાં શિખરમાં, ત્યાં પહેલાં કે પહેલાંમાં નહીં વચલામાં તો નહીં પણ પહેલાંમાં એ તો વાત કરે. ત્યારે સ્વામી પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે એ વચ્ચે મંદિર પધરાવવા માટે તો આ ભેખ લીધો છે, આ મૂંડાયું છે સ્વામિનારાયણ ભગવાન માટે, અમારા ઈષ્ટદેવ છે એટલે અમારા ઈષ્ટદેવ વિશે અમારી ભક્તિ છે, એટલે અમે વચ્ચે જ મહારાજની મૂર્તિ પધરાવીશું, અને બાજુમાં ગોપીનાથ ભગવાનની મૂર્તિ રાધાકૃષ્ણની જે મૂર્તિ છે અમે પધરાવવાના છે, અને મહાપ્રભુને એ રીતે સેવા પૂજા ભક્તિ બધું કરીશું, પણ મૂંડાયું છે સ્વામિનારાયણ માટે. ત્યારે જો એ લીમડી ઠાકોર સાહેબ જેને જમીન આપેલી, જેના રાજમાં રહેવાનું, જેની સત્તા નીચે રહેવાનું, છતાં પણ પોતાનો જે વર્તવાનો ઈચ્છા કે અમારી નિષ્ઠા છે એમાં મારી વાત કરી નહીં, નકર થઈ જાય ને કે એને અભાવ આવે, એના રાજમાં રહેવું, આપણું બધું લઈ લે, લૂંટી લે, ફલાણું થાય, ઢીકણું થાય એમ બીક રાખે, ત્યારે સ્વામી કે એમને એમ છડે ચોક વાત કરી દીધી કે ફરીથી એને કોઈ દ્વારા કહેવાના, રાજા બિચારો સારો હતો, એને સમજો કે ભાઈ પોતાના ઈષ્ટદેવ વિશે એની ભક્તિ હોવી જ જોઈએ, તો બરાબર છે, તો અત્યારે મંદિર સરસ થઈ ગયું અને બધું કાર્ય થઈ ગયું. બધી એકડે દબાઈ જાય તો કે ના ભાઈ બહુ સારું, હજુ પોતાનો સિદ્ધાંત પોતાની સમજણથી દબાઈ દેવી પડી ને, પણ એકડે છડે ચોક કહેવું છે કે આ તારી ખોટી સમજણ છે, તું ગમે એવો મોટો હોય તો શું કામ, એને માટે વસ્તુ ત્યારે એમ સમય કે તેગડે દબાઈને વર્તે એ અમને ન ગમે, જેવું છે એવું સ્પષ્ટ એ માણસને કહેવું જોઈએ તો એ માણસને સમજાય, નહીં તો દબાઈ જાય પછી આપણું એમને એમ આપણું વસ્તુ એ થઈ જાય. એટલે મારે કે જેવી છે સમજાય એ વાત સ્પષ્ટ કરવી, એ પણ મારે કે અમને એવું કરે તો ન ગમે, દબાઈ જાય માણસ કે આપણે આપણું આપણે માટે એ જ છે, તૂટી જશે આપણા પ્રીતિ તૂટશે, આપણું આમ કરશે એમ મનમાં ભાવ ના રાખવો, જે થવાનું મહારાજની ઈચ્છાની વસ્તુ છે, મહારાજ અધણી બેઠા છે એટલે જે કરશે, આપણે એને સાચું સ્પષ્ટ કહેવું કે જેથી કરીને કોઈને ખોટું સારું થાય નહીં. હરે અને હરિભક્તને માહો માહી બરોબરિયાપણો રહે પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશય ભૂંડું છે. બસ બરોબરિયાપણો રહે અને કોઈ કોઈનો ભાર ના રહે મારે કે એ પણ ખોટું છે. સત્સંગમાં આપણે બધા હરિભક્તો છે, મોટા છે, સારા છે એમ સમજીને જેવા જેવા હોય એની સાથે એવો ભાવ રાખી અને સ્વયં કે આપણે વર્તું, પણ બરોબરિયા કે અમે તમે અમે છે ને તમે એવું નહીં, બરોબરિયાપણો મારે કે આપણે રાખવું નહીં, એ ભગવાનના ભક્ત છે, આપણાથી સારા છે, મોટા છે એમ સમજી અને એની પાસે એનો ભાવ રાખવો. તમે જે આ વાત કરો તે સારું નહીં, કારણ કે આખરી વાત કરતા રૂચેલી વાત કરો,
તે વાત એવી છે ને, મહારાજ એટલા માટે ગોપાલ સ્વામી કહેતા વાદળા છે, વાદળા છે એટલે શું, વાદળા કહેવાય પણ સભામાં સર્વ મનુષ્યો બેઠા હોય, કોઈ શિવના ઉપાસક, કૃષ્ણના ઉપાસક હોય, કોઈ બીજા જાતના ભક્તો હોય, કોઈને કઈ રીતના બેઠા હોય, બધા જાતના ભક્તો હોય, એટલે એ ઘડીએ તમે કીડી ઉપર લાડવો મૂકી દો એનું સમાધાન થઈ જાય, તમારો ઉગુણ લઈને ચાલ્યો જાય. એટલે એવી જે વાતો છે એ આપણે એવા ખરા ખરા એકાંતિક ભક્તો બેઠા હોય ત્યારે એની વાત આપણે કરાય, પણ સભાની અંદર સભાની વાત થાય, એની અંદર જનરલી વાત અહીંયા તમે કરો તો એમાં કેટલી જાતના ભક્તો બેઠા હોય, બધાના એક અંગવાળા છે કે દરેકની સમજણ અંગ બાજુ લઈને બેઠા હોય, હવે એને એવું મનમાં આપણો આ કરવા જઈએ તો પેલો નિષેધ એને લાગી જાય તો પાછો પડી જાય. એટલે મારે કહે છે એવી રીતે કરવી કે જે કરીને ધીરે ધીરે એ રીત આપણે કરાવવાની છે. મહારાજ એટલા માટે બધું આગળ મળતું રાખીને પ્રભુ ભજાયા છે. મહારાજે પણ બધું જો આગળ અવતારોનું સ્થાપન કર્યું, દેવોનું સ્થાપન કર્યું, શાસ્ત્રો બધું રાખીને મહારાજે વાત સાથે કે લોકોની જે ભાવના છે તૂટે નહીં અને ધીરે ધીરે એને આ વાત સર્વોપરી સમજાય એવી ભાવથી જ કરી છે. શાસ્ત્રી મહારાજ કે ઉતાર કરી, કોઈને ઉતાર કરી નથી, બધી વસ્તુ રાખીને ચંપકભાઈ શેઠ વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, પણ એમ ના કહ્યું તમારું ખોટું છે આ સ્વામિનારાયણ સર્વોપરી માની દો એકદમ, પણ એ ભાગવત વાંચે એને વાત કરે કૃષ્ણની જ વાતો કેટલા વર્ષો સુધી કરીને પછી ધીરે ધીરે એનાથી ભાવમાંથી આ મહારાજનો સ્વામિનારાયણ ભગવાન છે એવો ભાવ થયો. કે પહેલાં તો ભગવાન જ ના મળે એને, કે ભગવાન કૃષ્ણથી પછી બીજા ભગવાન કોણ, એવા જે સમજતા હોય એને તમે વાત કરવા જાઓ ક્યાંથી સમજાય. એમ પેલા વિનુભાઈ હતા તે શિવના જ ઉપાસક લ્યો, ત્યારે મહારાજને એ તો કહેવું પડે કે મહારાજ શિવા શિવનું પણ પ્રતિપાદન અમારે કર્યું છે, શિવાલય મંદિર આવે તો નમસ્કાર કરવા, આદર કરવો, અને કર્યું છે આપણે આદરથી, એ રીતે આપણી આદરતા છે જ, માન્યતા છે, આપણા ઈષ્ટદેવની ભક્તિ છે, પણ એને ધીરે ધીરે સમજાય. એકદમ કહીએ તો સ્વામી કહે ના સમજાય. એટલે કેટલીક વખત જે કંઈ વાત છે સભાની વાતો, એ સભાની અંદર જનરલી દરેકને રૂચ પડતી વાત આપણે કરવી કે એનો ભાવ આપણા ઉપર રહ્યા કરે, પછી એમ કરતાં કરતાં બેસતા બેસતા એને આ એ જ થશે, વાત સમજાશે, એને પછી થશે. લો કાઠી દરબારો મહારાજ પહેલાં લ્યો ઉકા પીવો, લ્યો અફીન પીવો એમ બેહાડ્યા, ઉકા આપી આપીને એને અફીન આપી આપીને બેસાડ્યા અને વાત સાંભળતા કરે કે સાંભળવા જ ના આવે તમારી પાસે, કે તમારી પણ વાત સાંભળે, પણ મારે કે બહુ વારું આવો લ્યો ચાલો કસુંબા કરો, ભાઈ લાવો કસુંબા કરો એમ કરીને બેહાડે, પછી વાત કરતાં કરતાં એમ શબ્દો નાખતા ગયા ને ધીરે ધીરે જીવમાંથી કસુંબાય કાઢી નાખ્યા, અફીન કાઢી નાખ્યા, દારૂ કાઢી નાખ્યા અને હથિયારોને ભલાઈ કાઢીને આ વાતને સમજાવી દીધી. એમાં આ વસ્તુ એવી છે કે મારે કે આપણી વાત સર્વોપરી બધી છે, પણ રૂસતા રૂસતા વાત કરવી પડે, હેતે હેતે શું કે ખાવું, એકદમ ખાઈ પડીએ તો અજીરણ થાય ને ઉલટી થાય ને મરી પોદા પડીએ, એટલે એવું કરતું કેટલાકને રૂચતું રૂચતું વાત થાય એમ કરતાં કરતાં એને એ જ થશે તમારી વાત જરૂર માની લેશે. અને એ બધા આ બધું શું એતે કરીને થયું, સ્વામીએ જે વાતો મૂકી એવી રીતે મૂકી કે દરેકને એના પ્રત્યે પ્રેમ થયો અને એ વાત સમજી ગઈ, દરેક દ્રઢ થઈ ગઈ. હા અરે એટલા માટે આપણે બધા મહારાજ નો આગળ પાછળના બધા સંબંધી વાત કરવી, કારણ કે એ વસ્તુ એવી છે કે આપણે ધીરે ધીરે એ જ કરાઈને વાત કરવી છે ને. એમ ઇતિ વચનામૃતમ, લ્યો ઇતિ આ થઈ ગયું, સમજી લઈ વાત આવી ગઈ બરોબર. સ્વામી મહારાજ ગઢડા અંત્ય પ્રકરણનું 25મું વચન છે. સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખું મારા પ્રાણ વારી રે, મૂર્તિ પ્યારી રે, નાખું મારા પ્રાણ વારી રે, સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, હા શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, હા સુંદરતા જોઈ મુખની શશિ સુરલ જાય રે, હા સુંદરતા જોઈ મુખની શશિ સુરલ જાય રે, મુખ દેખાડી નવ શક્યા
વસ્યા ગગન જાય રે મુખ દેખાડી નવશક્યા વસ્યા ગગન જાય રે અશુભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે માન હર્યું મણિધરનું શિખા કેશ કાળી રે માન હર્યું મણિધરનું શિખા કેશ કાળી રે અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળ રે અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળ રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે આ ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે ખંજર કુરંગ વનવસ્યા જળે બુડ્યા મીન રે આ ખંજન કુરંગ વનવસ્યા જળે બુડ્યા મીન રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે આ ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિકાર રે ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિકાર રે પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારવાર રે પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારવાર રે શોભા સાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે ઘેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે કડિયાની લાજ મેલી સંસારથી તોડી રે મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે આ મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે
કારણે હું તો ઘેલડી ડોલું બીકા મેં તો સંસારની સર્વે કાઢી બારી રે હા બીકા મેં તો સંસારની સર્વે કાઢી બારી રે રાજીવ લોચન રસિયા થઈ રહી તમારી રે હા રાજીવ લોચન રસિયા થઈ રહી તમારી રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે હા કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે હા તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે હા તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે પ્રીતમ વાતો પ્રેમની ના મળે નાણે રે પ્રીતમ વાતો પ્રેમની ના મળે નાણે રે કાન તમારે કારણે રસિયા કેવું ઘટે તે કે જોરે હરાજી રે જો રસિયા કેવું ઘટે તે કે જોરે પ્રેમાનંદ નાનાદજી દર્શન દે જોરે પ્રેમાનંદ નાનાદજી દર્શન જીવન જુગદે જમો જમો રે મારા જીવન જુગદે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો રે મારા જીવન જુગદે પાક શાક તમ સારો પ્રેતમા પાક શાક તમ સારો પ્રેતમા કોડે કોડે કરિયા રે જમો જમો રે મારા જીવન જુગતે જમો જમો રે મારા જીવન જુગદે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો રે મારા જીવન જુગદે હા
ભાઈ તણા દઈ થરિયા રે જોઈએ તો ઉપરથી લેજો જોઈએ તો ઉપરથી લેજો મીઠું જીરું ને મરિયા રે જમો જમો રે મારા જીવન જુગ દે જમો જમો રે મારા જીવન જુગ દે જમો જમો રે મારા જીવન જુગ દે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો રે મારા જીવન જુગ આ જમો જમો રે મારા જીવન જુગ દે જમો જમો રે મારા જીવન જુગ દે ભોજનિયા રસ ભરિયા રે જમો જમો રે મારા જીવન જુગ દે સજાન તારી સુંદર વર શ્યામળિયા મૂર્તિ મનોહર તારી સુંદર વર શ્યામળિયા રાખો હૃદય માધારી સુંદર વર શ્યામળિયા રાખો હૃદય માધારી સુંદર વર શ્યામળિયા તારી સુંદર વર શ્યામળિયા વદન કમળની શોભા સારી વદન કમળની શોભા સારી આ શોભા સારી આ શોભા સારી અધર લાલ ગુલાબે સુંદર વર શ્યામળિયા અધર લાલ ગુલાબે સુંદર વર શ્યામળિયા મૂર્તિ મનોહર તારે સુંદર વર શ્યામળિયા